સરકાર ભલે ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકસાન પહોંચાડતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કડક સૂચનાઓ આપતી હોય પરંતુ કેટલાક માથાભારે તત્વો સુધરવા તૈયાર નથી ત્યારે થરાદ તાલુકાના ભોરડુ ગામે ગેરકાયદેસર રીતે થતા ખનનનું કવરેજ કરવા ગયેલા એક પત્રકાર પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જોકે જ્યાં ત્યાં ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકસાન પહોંચાડતા શખ્સો જાણે કે રોપ જમાવતા હોય તેમ મનસ્પ રીતે ખનન કરતા હોય થરાદના પત્રકાર મહેન્દ્ર ઓઝા દ્વારા ભોરડુ ગામે કવરેજ કરવા છતા ખાણ ખનીજની ચોરી કરનાર ઈસમે ત્યાં પહોંચી વાણી વિલાસ કરી તેમને મારવાના ઈરાદાથી ગાડી પાછળ કરી હતી પરંતુ જેમ તેમ કરીને ગાડીથી પત્રકાર મહેન્દ્ર ઓઝાએ પીછો છોડાવીને પોતાનો જીવ બચાવ્યો હતો અને બાદમાં પત્રકાર મહેન્દ્રભાઈ ઓજાએ થરાદ આવી થરાદ પોલીસ મથકે લેખિતમાં અને મામલતદાર ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી દેશની ચોથી જાગીર પર વધતી જતી હુમલાની ઘટના લોકશાહીને ખતરામાં નાખી રહી છે ત્યારે આવા તત્વો સામે સરકાર દ્વારા કડક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારોમાં માંગ ઉઠી રહી છે